દુઃખદ ઘટના બન્યા બાદ રાજ્ય સરકારના પણ નિર્દેશ મુજબ સૌ પ્રથમ વખત જેટલા ગેમિંગ ઝોન હતા એ ગેમિંગ ઝોન જે ફાયર એનઓસી વગરના હતા, સરકારી ધારાધોરણ મુજબના ન હતા, તેની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને પૂર્ણ કરી છે. આવા તમામ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવેલા છે. ત્યાર પછી છેલ્લા બે દિવસથી આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા પાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસણી હાથ ધરી છે. મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ છે. તે 18-18 વોર્ડમાં વોર્ડ ઓફિસર, ફાયરના અધિકારી, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી, પોલીસ, શિક્ષણ વિભાગ, ડૉક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, આવા એકમો, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, મોલ, તેની ચકાસણી ચાલુ છે. ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે, ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે, બીયુ પરમિશન મેળવવામાં આવી છે, આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે. ગઈકાલે અને આ બે દિવસની અંદર લગભગ 40 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. 200 જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે. સાહેબ, આપને તો ખ્યાલ છે અત્યારે મોલ કલ્ચર વધારે સૌથી ચાલુ છે. મોલ કલ્ચરની અંદર લોકો વધારે એકત્ર થતા હોય છે. ક્રિસ્ટલ મોલમાં લાયસન્સ નથી, પાર્કિંગની અંદર આખો મોલ બનાવવામાં આવ્યો છે, ઇમ્પેક્ટ ફીમાં પણ રદ થયું છે, છતાં પણ હજી ચાલુ છે, દમ ધમ રહ્યું છે. એ પણ આ તપાસની જે ઝુંબેશ ચાલે છે, તો આ ક્રિસ્ટલ મોલનું આપણે ઉદાહરણ આપ્યું છે. આ જ મોલ તથા આવા પ્રકારના અન્ય પણ મોલ હશે એ પણ તપાસણીના દાયરામાં આવશે. કારણ કે જે અગ્નિકાંડ થયું ત્યાંથી નજીક જ છે સર, એ પણ તપાસણીના દાયરામાં આવશે. અને મેં કીધું એવી રીતની તમામ ઝીણવટપૂર્વક તપાસ થશે અને કોઈ પણ પ્રકારનું નોન કમ્પ્લાયન્સ હશે તો એમાં પણ સીલ કરવામાં આવશે અને આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આપની સીલ કરેલી બહુ સારી વાત છે, પરંતુ હવે ડબલ ટ્રાફિક રાજકોટ મહાનગરપાલિકામાં સીલ ખોલાવવા ઓનલાઈન અરજી તો થાય છે, પણ સીલ ખોલાવવા માટે પણ હવે રાજકીય ફોન પોચ શરૂ થઈ છે. શું કહો છો? આવી તો કોઈ હજુ રજૂઆતો અમને મળી નથી. અને જ્યારે મેં આપને અગાઉ પણ કીધું એ રીતે કે જ્યારે સીલ કર્યા પછી જે એકમો સરકારના ધારા ધોરણો મુજબ અરજી કરશે, અમને ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરશે, તો એની ફાયરના કાયદા મુજબ ચકાસણી કરવામાં આવશે. એને ઇક્વિપમેન્ટ બરાબર લગાડેલા છે અને ફાયર કાયદા મુજબ જો એ ફાયર એનઓસી મેળવવાને પાત્ર થશે તો તંત્ર આપવા માટેની એને કોશિશ કરશે. જો નહીં જ થાય તો પછી આગળ કાર્યવાહી થાય અને સીલ ખોલવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. સાહેબ, આપે કહ્યું કે જેટલા વધુ લોકો છે એકઠા થતા હોય તે તમામ પ્રક્રિયા અત્યારે બંધ રાખવી જોઈએ. આપના મતે ટૂંક સમયમાં 2 મહિનામાં લોકમેળો આવી રહ્યો છે રાજકોટમાં, લાખો પબ્લિક એકઠી થઈ છે, આ જગ્યાએ લોકમેળો થવો જોઈએ કે ન થવો જોઈએ આપના મતે? અત્યારે મારા માટે કહેવું થોડુંક વહેલું પણ ગણાશે. એ વખતે તમામ પ્રકારના જે પરિબળો હશે એ ધ્યાને લેવામાં આવશે. જો કરવાનો થાય તો કેવી રીતે એને ફૂલપ્રૂફ બનાવી શકાય, કેવી રીતે બધા જ સલામતીના ઉપાયો યોજી શકાય, આવું બધું એ વખતે વિચારણામાં લઈ અને યોગ્ય નિર્ણય યોગ્ય સમય લઈ શકાય. કોર્પોરેશન આ કિસ્સામાં શું કહે છે? કારણ કે TV9 ની ટીમને ઇન્ટરવ્યુમાં પણ ગોડાઉન ના માલિક એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારની પરમિશન તેને લીધી જ નથી અને ખૂબ જ મોટા ગોડાઉન. કાલે અમે પણ એ મીડિયામાં પ્રસારિત થતા ન્યૂઝ જોયા છે. તપાસની ટીમ જે વિસ્તારમાં કામ થઈ રહી છે જરૂરી જગ્યાએ જશે, ચકાસણી કરશે અને જે રીતે મીડિયામાં પ્રસારિત થયા છે એ મુજબ જો કોઈ પણ જાતની પરવાનગી નહીં લીધેલી હોય તેવું માલુમ પડશે તો ચોક્કસ કાર્યવાહી થશે. જે પંપો સીલ કરવામાં આવેલા હતા અને એ પેટ્રોલ પંપો કેટલાક ગણતરીની કલાકમાં ખુલી ગયા અને આજે પણ કેટલાક ખુલ્યા છે, એટલે સીલ કરવાનું કારણ શું અને ખુલવાનું કારણ શું? પેટ્રોલ પંપને અમલ છે બધું માટે એક કાયદાકીય રીતે એવી એક પરિસ્થિતિ ઊભી થઈ કે પેટ્રોલ પંપ NOCના દાયરામાં આવે છે કે કેમ. પેટ્રોલ પંપ માત્ર ફાયર એક્ટ હેઠળ કવર નથી થતા, પણ એ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એક્ટ હેઠળ પણ કવર થાય છે. 2021માં સરકારે એક એવું જાહેરનામું બહાર પાડેલું હતું
કે જે ફાયર એક્ટ હેઠળ જે કવર થતા હોય એવા હેઝાર્ડસ એકમો સામે ફાયર એનઓસીની જરૂરિયાત રહે કે ના રહે, એટલા માટે રજૂઆત કરી અમને. અને એમને અમને જણાવ્યું છે કે અમારી પાસે ફાયર સેફ્ટી એક હેઠળને તમામ સર્ટિફિકેટો મેળવેલા હતા, એટલે મેળવેલા હતા એટલા માટે અમે એ ચકાસી અને એમને કીધું છે કે હાલ પૂરતું આપણે આ સીલિંગની કાર્યવાહી ન કરીએ. પણ તેમ છતાં હજુ અમે સરકાર પાસેથી એની સ્પષ્ટતાઓ મેળવી રહ્યા છીએ કે આ ફાયર સેફ્ટી એક્ટ મુજબ એમને પ્રમાણપત્રો મેળવેલા હોય તેમ છતાં ફાયર એનઓસી મેળવવાની થાય કે કેમ, જો સરકાર દ્વારા જે રીતે અમને માર્ગદર્શન મળશે એ રીતે ભવિષ્યમાં આગળ કાર્યવાહી થશે. ચલો, આપના કેટલાક અધિકારીઓ સામે એસીપી પણ તપાસ કરી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચમાં ધરપકડ કરવામાં આવશે, તો તેમની સામે કોઈ પણ સંદર્ભમાં કોઈ પગલાં લેવાની તૈયારી? સમગ્ર પ્રકરણે આપે જણાવી એ રીતે એક પોલીસ તપાસ થઈ રહી છે અને સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય જે સમિતિની રચના થઈ છે તેઓ દ્વારા પણ તપાસ થઈ રહી છે. તપાસનીના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા 4-5 અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે, એની સામે જે ફોજદારી કાર્યવાહી કરવાની થશે. પણ જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી એમની સામે શિસ્ત અને અપીલ મુજબની કાર્યવાહી કરવાની થાય. એ જ્યારે રિપોર્ટ અમારી પાસે આવશે, ઉચ્ચ સ્તરીય કમિટીનો પણ રિપોર્ટ આવશે અને જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, એસીબી પણ તપાસ કરી રહી છે, એનો પણ જ્યારે અમારી પાસે રિપોર્ટ આવશે ત્યારે રિપોર્ટને ધ્યાને લઈ અને જરૂર મહાનગરપાલિકા આગળની કાર્યવાહી. મિલકતને ટાંચમાં લેવું એ અપીલ અને કંડક્ટ રૂલ્સનો પરિયો નથી, એ કાયદાકીય અને ફોજદારી કાયદાનું પરિયો છે. ડિસમિસ કરવામાં આવશે કે કેમ એ કહું તો ટ્રાયલ પહેલાં જજમેન્ટ આપી દીધેલું કહેવાય, એટલે હાલના તબક્કે શું શિક્ષા થાય એ કહેવું એ બિલકુલ અયોગ્ય. સાહેબ, એક સામાન્ય પ્રક્રિયા છે કે કોઈ પણ અધિકારી સરકારી કર્મચારી 24 કલાક કરતા વધુ સમય પોલીસ જાપ્તામાં અથવા તો કસ્ટડી કે જેલમાં રહે તો આપોઆપ એને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા છે, તો આ કેસની અંદર ક્યાં સુધીમાં પ્રક્રિયા હાથ ધરાશે? જ્યારે અમારી પાસે લેખિત અમને જાણ કરવામાં આવશે કે આપના કર્મચારી કે અધિકારી કસ્ટડીમાં આ તારીખથી લેવામાં આવેલા છે, ત્યાર પછી એ કાર્યવાહી કરવા માટેનો પ્રસંગ ઉપસ્થિત થશે. હજી સુધી આપણે લેખિત મેળવ્યું નથી.